સમાચાર મળી રહ્યા છે કે આકરી ગરમી વચ્ચે ગૃહિણીઓના રસોડાનું બજેટ પણ ખોરવાયું છે. રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટયાર્ડમાં એક તરફ શાકભાજીની આવક વધી છે તો બીજી તરફ શાકભાજીની લેવાલી ઘટી છે. ભારે તાપમાનના કારણે શાકભાજી બગડી જવાની ભીતિના કારણે વેપારી ભારે મૂંઝવણમાં છે. અગાઉ માવઠું અને ત્યારબાદ હીટવેવના કારણે શાકભાજી બગડી જવાના પ્રમાણમાં વધારો થયો છે. હાલ શાકભાજીના ભાવ જોઈએ તો લીંબુનો ભાવ પ્રતિ કિલો 60 રૂપિયાથી વધીને 120 રૂપિયા થયો છે. ટામેટાનો ભાવ દર કિલોએ 10 થી વધીને 25 રૂપિયા થયો છે. કોબીજના ભાવ 5 રૂપિયા કિલો હતા, જે વધીને 15 રૂપિયા થયા છે. તો 60 થી 70 રૂપિયે વેચાતા લસણનો ભાવ 150 રૂપિયા થયો છે. લીલા મરચાંના ભાવ પણ 15 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 40 રૂપિયા થયા છે. ધોરાજીમાં શાકભાજીની પુષ્કળ આવક છે, પણ લેવાલી કોઈ જાતની નથી. કારણ કે તડકો અત્યારે એટલો છે કે 45-46 ડિગ્રી તાપમાન છે, આપણે ઘરેથી બહાર નથી નીકળતા તો શાકભાજી લેવા કોઈ આવતું નથી. માલની આવક ઘણી બધી છે, ભાવમાં પણ ઘણો વધારો છે અમુક શાકભાજીમાં, પણ લેવાલી નથી, માલ બગડતો જાય છે. એટલે મંદુ એટલે છે કારણ કે ઘરાકી પણ બહુ ઓછી છે અને હીટવેને હિસાબે માણસ ઘરની બહાર નીકળે છે ઓછું. ટમેટા છે એ 25 રૂપિયાની આસપાસ કિલો છે, 22-25 રૂપિયાના, જે 10-12 રૂપિયા થાય 22-25 રૂપિયા થઈ ગયા છે. કોબી 8-6 થી 10 રૂપિયા છે. ટમેટા 15-25 રૂપિયા છે. લસણનો ભાવ છે 150થી લગાડીને 200 રૂપિયા. આદુ 120-130 રૂપિયા. લીંબુ 60 રૂપિયાથી લગાડીને 120-130 રૂપિયાના કિલો છે. મરચાં 25 રૂપિયાથી લગાડીને 50 રૂપિયાના કિલો છે. કોબી જે 6-10 રૂપિયાનો કિલો છે. કોથમરી 25-30 રૂપિયા.